विधानसभा ने चूंटणी में हार में हार થયા બાદ કોંગ્રેસ હજુ પણ સુધરવાનો નામ નથી લઈ રહી 17 ધારાસભ્યો જ માત્ર વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસના ચૂંટાયા છે અને એ પણ હજુ સુધી વિપક્ષનું નામ નક્કી નથી કરી શક્યા કોંગ્રેસે હારના કારણો શોધવા માટે એક સમિતિ બનાવી છે પરંતુ એ સમિતિનો ખુદ કોંગ્રેસની અંદર જ મજાક ઉડાવવામાં આવી રહ્યો છે નિર્ણય શક્તિનો અભાવ છે કોંગ્રેસમાં જબરદસ્ત જૂથવાદ ચાલી રહ્યો છે 17 લોકો ભેગા મળીને એક વિપક્ષના પદ માટેના વ્યક્તિનું નામ નથી નક્કી કરી શકતા અને હવે કોંગ્રેસને એ નામ નક્કી કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે હવે જો કોંગ્રેસ 19 જાન્યુઆરી સુધીમાં નિયમ પ્રમાણે આ નામ નક્કી નહીં કરે તો વિપક્ષનું પદ પણ ગુમાવી દેશે કોણે અલ્ટિમેટમ આપ્યું છે અને શું છે વિગતો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક વિપક્ષના નેતા નક્કી કરવા વિધાનસભા સચિવાલયનો કોંગ્રેસને પત્ર લખાયો છે પત્રમાં 30 દિવસની અંદર જવાબદાર વ્યક્તિ તરીકેનું નામ જણાવવા કહેવાયું છે કોંગ્રેસ તરફથી નામ જણાવવા માટે 19 જાન્યુઆરી છેલ્લો દિવસ છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્રીય નેતૃત્વને વિધાનસભાના પત્ર અંગે જાણ કરી છે કારણ કે આ મામલે કોંગ્રેસનું કોકડું હજુ સુધી નથી ઉકેલાયું ગુજરાત માટેની સમિતિ હારના કારણો જાણવા માટે જે સમિતિ કોંગ્રેસે બનાવી છે એની કોંગ્રેસમાં જ મજાક ઉડી રહી છે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાં હારના કારણો શોધવા માટે 3 સભ્યોની સમિતિ બનાવી તેની કોંગ્રેસમાં મજાક ઉડાવવામાં આવી રહી છે કોંગ્રેસના નેતાઓના મતે ગુજરાતમાં કોંગ્રેસના હારના કારણો બધાને ખબર છે ને તેના માટે કોઈ સમિતિ બનાવવાની જરૂર નથી લોકો જાણે છે કે એક સમયે દબદબો ધરાવતી અને 2002થી સતત પ્લસ થતી કોંગ્રેસ પહેલીવાર હાસ્યામાં ધકેલાઈ ગઈ છે કોંગ્રેસ પાસે વિરોધ પક્ષમાં બેસવા જેટલી પણ સીટો આવી નથી હવે ખાલી વાતો કરી રહી છે ભાજપના પ્રતાપે વિરોધ પક્ષનું પદ મળી રહ્યું છે એમાંય ખટરાગો એટલા છે કે ગુજરાતમાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતાનું નામ પણ નથી નક્કી કરી શકતી તટસ્થતા માટે ગુજરાત બહારના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે કોંગ્રેસનો એક વર્ગ સમિતિના નાટકો બંધ કરવાને બદલે નક્કર કામ કરવાની તરફેણ કરી રહ્યો છે એમનું એવું કહેવું છે કે 1999માં લોકસભામાં હાર પછી સોનિયા ગાંધીએ પહેલીવાર સમિતિ બનાવી ત્યારથી આ નાટક ચાલે છે 1998માં બનાવેલી 11 સભ્યોની સમિતિ એકે એન્ટનીના પ્રમુખ સ્થાને બનાવાયેલી પણ તેનો અહેવાલ કદી જાહેર જ ન કરાયો એન્ટનીને 2014 અને 2019ની લોકસભા હાર બાદ પણ કારણ શોધવાની જવાબદારી સોંપાઈ હતી પણ કશું થયું નથી 2021માં અસમ કેરળ પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની હાર બાદ પણ સમિતિ બનાવવામાં આવી હતી આ બધી સમિતિઓ છતાં કોંગ્રેસ હાર્યા કરે છે એનો અર્થ એ કે સમિતિનો કોઈ અર્થ જ નથી વિપક્ષના નેતા નક્કી કરવા વિધાનસભા સચિવાલયનો કોંગ્રેસને પત્ર લખાયો છે પત્રમાં 30 દિવસની અંદર જવાબદાર વ્યક્તિ તરીકેનું નામ જાણવા માટે કહેવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી નામ જણાવવા માટે 19 જાન્યુઆરી છેલ્લો દિવસ છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્રીય નેતૃત્વને વિધાનસભાના આ પત્ર અંગે જાણકારી આપી છે અને કોંગ્રેસનું કોકડું એટલું ગૂંચવાયું છે કે માત્ર 17 લોકો છે છતાં પણ નક્કી નથી કરી શકતા કે કોણ વિધાનસભાના વિપક્ષના પદ પર બેસશે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો આ સાથે જ ગુજરાતના રાજકારણ અને ગુજરાત દેશ દુનિયાની તમામ ખબરો જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે